નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર. સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર. સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. ઠાકોર કોળી સમાજની બંધ બારણે થઈ બેઠક. વિક્રમ સોરાણીની અધ્યક્ષ સ્થાને મળી ઠાકોર સમાજની બેઠક. રાજકોટ ખાતે ઇલેક્શન આઇકોન ચેતેશ્વર પુજારા સાથે વોટિંગ પ્રીમિયર લીગ કાર્યક્રમમાં યુવા મતદારોએ કરી ગોષ્ઠી. જામનગરમાં મનપાની ધોરપકડ ઝુંબેશ દરમિયાન ગાયને ક્રૂરતાપૂર્વક વાહનમાં ચરાવતા હોવાનો વિડીયો થયો વાયરલ. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બૃહદ બેઠક યોજાઈ, જેમાં અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો કૌશિકભાઈ વિગરિયા, મહેશભાઈ કસવાલા, જેવી કાકડિયા, હીરાભાઈ સોલંકી વગેરે ધારાસભ્યો તેમજ સાંસદ શ્રી નારાયણભાઈ તેમજ ઉમેદવાર શ્રી ભરતભાઈ સુતરિયા, અમરેલી ભાજપ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ કાબરિયા તથા પૂર્વ પ્રમુખો ધારાસભ્યો વગેરેની ઉપસ્થિતિમાં બુથના તમામ સભ્યોને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આપણે આપણા સાંસદના ઉમેદવારને 5 લાખથી વધુ મતે જીતાડીને મોકલવાના છે, તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહને આપણે કહેવાનું છે કે ગુજરાતમાં તમારે પ્રચારની જરૂર નથી, અમે ગુજરાતી જંગી બહુમતીથી ભાજપના દરેક સાંસદને જીતાડીશું તેવું મને વચન આપો. આવું પ્રેરક સંબોધન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્રભાઈ બસિયાએ કર્યું હતું. અહેવાલ પંકજ મહેતા,